ગઈ વખતે આપણે લાસ્ટ લેક્ચરમાં સ્થાન સમય આલેખની છેલ્લે વાત કરી હતી, સ્થાન સ્થાનાંતરણના પથ લંબાઈને બહુ જ વ્યવસ્થિત રીતે સમજી લીધું છે આપણે. હવેનો ઉપયોગ કરીને આગળ આપણે વધવું છે. આજે મારે વાત કરવી છે મિત્રો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ કોને કહીશું આપણે. તો આજના આપણા મુખ્ય ટોપિક છે ઈ છે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ. સૌથી પહેલી વાત કરવી છે મારે સરેરાશ વેગ કોને કહેવાય, સરેરાશ વેગ કોને કહેવાય. મિત્રો વેગ સદિશ રાશિ છે જ્યારે ઝડપ અદિશ રાશિ છે. વેગને ચોક્કસ દિશાની જરૂર છે, ઝડપને નથી. તો કાપેલા અંતરના સંદર્ભમાં હું એવું સમજી શકું સ્થાનાંતર સદિશ રાશિ છે અને પથ લંબાઈ અદિશ રાશિ છે. તો વેગને વ્યાખ્યાયિત કરવા માટે મારે સ્થાનાંતરની જરૂર પડશે. એટલે આપણે આપણી ચર્ચાની અંદર સ્થાનાંતરનો ઉપયોગ કરશું. પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર એટલે સ્થાનાંતર. આપણે સંજ્ઞાત્મક રીતે લાસ્ટ લેક્ચર ની અંદર ડેલ્ટા એક્સ પણ એને દર્શાવ્યું છે. પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર એટલે કે સ્થાનાંતર અને તે માટે લાગતા સમયગાળો અથવા લાગતો સમયગાળો ડેલ્ટા ટી ના ગુણોત્તરને સરેરાશ વેગ કહે છે. તેની સંજ્ઞામાં સ્થાનાંતરને સમજવા માટે એની સૂત્ર નદી વાત જોઈએ. સરેરાશ વેગ કેવી રીતે મળશે મને? ધારો કે કોઈ પદાર્થનું T1 સમયે સ્થાન X1 અને T2 સમયે સ્થાન X2 છે માટે સમયગાળાને અનુરૂપ જો આપણે વાત કરીએ તો આમ ડેલ્ટા T સમયગાળા પદાર્થ સરેરાશ વેગ V¯ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમયગાળો ડેલ્ટા x / ડેલ્ટા t સ્થાનાંતરનો x2 - x1 વડે દર્શાવશે. તો ડેલ્ટા x એટલે હું લઈશ x2 - x1. મેં અહીંયા નક્કી કરેલું છે મિત્રો કે x1 સમયે t1 સમયે સ્થાને x1 છે, t2 સમયે સ્થાને x2 છે. તો હું ડેલ્ટા ટી સમયગાળાને હું P2 - P1 લઈશ તો મળશે મને V¯ X2 - X1 / P2 - T1. તો આ પ્રમાણે હું સરેરાશ વેગ વ્યાખ્યાયિત કરી શકું. તો સરેરાશ વેગ V¯ બરાબર X2 - X1 / P2 - T1 થશે. આગળ વાત કરીએ સરેરાશ વેગમાં. સરેરાશ વેગ સરેરાશ વેગ તો તમે જાણો તો છો કે વેગ સદિશ રાશિ છે. વેગ શું છે? સદિશ રાશિ છે. તો સરેરાશ વેગનો એકમ આપણે SI મૂળભૂત એકમ પદ્ધતિમાં જો વાત કરીએ તો x2 એટલે કે સ્થાનાંતર મીટરમાં, સમય સેકન્ડમાં, અથવા મીટર ઇન્ટુ સેકન્ડની માઇનસ 1 આ પ્રમાણે હું એને દર્શાવી શકું. મીટર પ્રતિ સેકન્ડ અથવા મીટર ઇન્ટુ સેકન્ડ ની માઇનસ 1. રોજિંદા વ્યવહારમાં આપણે કલાકના સમયમાં કિલોમીટરને દર્શાવીએ છીએ
એટલે રોજિંદા વ્યવહારમાં એનો એકમ વેગનો એકમ સિમ્પલ વેગ કહીએ આપણે કિલોમીટર પ્રતિ કલાક માં દર્શાવે છે એટલે જ્યારે હું વેગની વાત કરતો હોય ત્યારે હું કિલોમીટર પ્રતિ કલાકમાં એનો એકમ દર્શાવીશ સ્થાનાંતરને સંબંધિત મિત્રો આપણે સરેરાશ વેગને વ્યાખ્યાયિત કર્યો છે તો સામાન્ય રીતે એવો પણ પ્રશ્ન થાય કે ખાલી વેગની વ્યાખ્યા મારે જોતી હોય તો મારે સરેરાશ વેગમાં આટલી કિંમતો આટલી વસ્તુ દર્શાવી છે મારે એક એના સૂત્રાત્મક રજૂઆત છે એક એનો એકમ છે જે મારે ધ્યાનમાં રાખવો છે તો મારે વ્યાખ્યાયિત કરવું છે સામાન્ય વેગ એટલે શું આપણે આની સાથે સાથે પેરેલલ પણ વેગ એટલે શું એવી એક નાની રજૂઆતને પણ અહીંયા જોઈશું ગતિ કરતા પદાર્થને એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને વેગ કહે છે મિત્રો વેગ સદિશ રાશિ છે તો ઈ જ વેગને અનુરૂપ હું અહીંયા સરેરાશ વેગ લઈ શકું છું હજી મારે વાત કરવી છે વિશેષ જેવી રીતે વેગ અને સરેરાશ વેગ આપણે જોયું છે મિત્રો એવી જ રીતે મારે ઝડપ અને સરેરાશ ઝડપ પણ વ્યાખ્યાયિત કરવી છે તો એક વખત આપણે વ્યવસ્થિત રીતે પહેલા સરેરાશ વેગ એને સમજવાનો પ્રયત્ન કરીએ સ્થાનાંતર ભાગ્યા સમયગાળો એટલે વેગ વેગના અનુરૂપ સરેરાશ વેગ x2 - x1 / t2 - t1 થશે તો આ પ્રમાણે આપણે એને સમજી શકશું એ જ પ્રમાણે આગળ મારે વાત કરવી છે મિત્રો ઝડપની ઝડપની વ્યાખ્યા શું ડિફરન્સ છે બેમાં એ પણ અહીંયા લઈ લઈએ અને એના ઉપરથી આગળ હું જોઈશ સરેરાશ ઝડપ એટલે શું આની વ્યાખ્યા આ જ મુજબ લખી શકાય છે ગતિ કરતા પદાર્થે એકમ સમયમાં કાપેલા કુલ અંતર એટલે કે પથ લંબાઈ ને ઝડપ કહે છે ઝડપની વાત કરીએ મિત્રો તો ઝડપ અદિશ રાશિ છે જ્યારે વેગ સદિશ રાશિ છે પણ બંનેમાં વેગ અને ઝડપ બંનેનો SI એકમ એ મીટર પ્રતિ સેકન્ડ છે ઈ કોમન છે તો શું ઇન્ડિકેટ થયું ઝડપને દર્શાવવા માટે ઝડપ અદિશ રાશિ છે મારે જરૂર પડે પથ લંબાઈની વેગને દર્શાવવા માટે મારે જરૂર પડે સ્થાનાંતરની તો આ પ્રમાણે આપણે સરેરાશ વેગ અથવા સામાન્ય વેગ એટલે શું અને ઝડપ એટલે શું એની રજૂઆત અત્યારે આપણે જોઈ આના પછી મિત્રો આપણે વાત કરવી છે હવે મારે ઈ છે સરેરાશ ઝડપ આગળ વાત કરીએ મિત્રો સરેરાશ ઝડપની હવે વાત કરવી છે મારે ઝડપ જોઈ લીધું વેગ જોઈ લીધું હવે મારે વાત કરવી છે સરેરાશ ઝડપ વાત કરવી છે મારે સરેરાશ ઝડપ પદાર્થની
मुसाफरी अवधि में तेने कापेलो कुल अंतर सरेराश वेग अने सरेराश जड़प एने समझवा माटे हमें आपणे
टेक्सबुक ની અંદર આપેલું એક ઉદાહરણ એની ગણતરી ઉદાહરણ થી સમજશું તો હવે મારે વાત કરવી છે મિત્રો ટેક્સબુક માં આપેલા એક ઉદાહરણ થી તમને ટેક્સબુક ની અંદર પેજ નંબર 43 પર ઉદાહરણ 3.1 આપેલું છે જેને આપણે હવે જોવું છે તમે બરાબર રીતે સરેરાશ ઝડપ એને અનુરૂપ પદાર્થ માટે સ્થાન સમય આલેખ જોઈ શકો चलो हमें हमारे बात करनी है टेक्स्टबुक पेज नंबर 43 पेज नंबर 43 पर एक उदाहरण आपने लिखे उदाहरण 3.1 इन्हें आपने जो लिखे रकम मित्रों यानी आप प्रमाणित हैं एक कार सूर्य रेखा पर गति करे छे जेम के आकृति 3.1 आकृति 3.1 ने आपने અહીંયા અત્યારે સમજવાના દ્રષ્ટિકોણથી દોરશું એક આકૃતિ આપેલી છે આકૃતિ શૂન્ય સંદર્ભથી આપણે ઉદાહરણમાં જરૂરિયાત છે એ મુજબ લખીએ 40 ત્રણ વસ્તુની મારે જરૂર પડે કાર ઓથી
બી સુધી જાય ત્યાર કાર ઓથી બી સુધી જાય ત્યારે સમયગાળો કેટલો 18 સેકન્ડ રકમમાં આપેલો છે પથ લંબાઈ 360 સ્થાનાંતર પણ 360 તો મારે ગણતરી કરવી છે સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ છેદમાં સમયગાળો એટલે 360 ભાગ્યા 18 એટલે કે 20 મીટર પ્રતિ સેકન્ડ આ મળી ગઈ સરેરાશ ઝડપ આ મળી ગઈ મને સરેરાશ ઝડપ તો આ પહેલી ગણતરી આ જ પ્રમાણે મને ગણતરી દર્શાવી છે મિત્રો સરેરાશ વેગની જેનું સૂત્ર થશે સ્થાનાંતર ભાગ્યા સમય મારે વાત કરવી છે સરેરાશ વેગ એનું સૂત્ર થશે મિત્રો સ્થાનાંતર ભાગ્યા સમયગાળો ચલો સ્થાનાંતર પણ કેટલું છે 360 સમયગાળો 18 છે એના અનુરૂપ ફરીથી મને એનો જવાબ 20 મીટર પ્રતિ સેકન્ડ મળશે તો અત્યારે દેખી સરેરાશ વેગ મળે છે મને 20 મીટર પ્રતિ સેકન્ડ તો આ મારા પહેલા ઓપ્શન એ નો જવાબ થઈ ગયો ઓપ્શન એ માં આપણે પ્રશ્ન કર્યો તો કાર ઉથી 20 સુધી જાય ત્યારે મારે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ મેળવવો છે મિત્રો સ્પષ્ટ છે તમારી સામે આપણે એને અનુરૂપ જવાબ અહીંયા દર્શાવી દીધો છે બીજી વાત કરીએ ઓપ્શન બી ઓથી બી પર જે q પર પાછી ફરે ત્યારે તેનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શું હશે મારે એની વાત કરવી છે ચલો ઓપ્શન બી માં ઓ થી પી પર જઈ ક્યુ પર પાછી ફરે ત્યારે ઓ થી પી પર જઈ એટલે અહીંયા ઓ થી બી પર જાય પછી ત્યાંથી ક્યુ પર પાછી ફરે ત્યારે ચલો સમયગાળાની વાત કરીએ તો ઓ થી પી ને વત્તા પી થી ક્યુ થાય આગળના લેક્ચરની અંદર પણ આપણે ઉદાહરણ લીધું હતું એને
સમજવા માટે તમે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગની ગણતરી આ પ્રમાણે કરી શકો છો। તો હજી મિત્રો એવો પ્રશ્ન થાય કે તમે બાઇક લઈને જાઓ છો, અચાનક બાઇકના સ્પીડોમીટરની અંદર તમારી નજર પડે છે અને તમે જુઓ છો કે તમારું બાઇક 50 જે કાંટો છે સ્પીડોમીટરનો એ 50 એ આવીને ઊભો છે, એનો મતલબ શું થાય છે? તમારા બાઇકની ઝડપ અત્યારે 50 મીટર પ્રતિ સેકન્ડ અથવા કિલોમીટર, આપણે સ્પીડોમીટરના સંદર્ભમાં લઈએ તો કિલોમીટર પ્રતિ કલાક વ્યવહારિક હેતુ માટે વપરાતો એકમ છે, એટલે 50 કિલોમીટર પ્રતિ કલાકે તમારી ઝડપ દર્શાવે છે। એ શું છે? તમે જોયું છે ને 50 દેખાડે છે, અમુક સમય પછી જોઈશો તો 40 દેખાડતું હોય, અમુક સમયે જોઈશો તો 60 પણ દેખાડતું હોય। એ છે મિત્રો તત્કાલીન વેગ અથવા ઝડપ, તત્કાલીન ઇન્સ્ટન્ટ, જે તે ક્ષણે તમે જ્યારે જુઓ છો ત્યારે, કોઈ સમયગાળો નહીં અથવા સૂક્ષ્મ સમયગાળો, વિધિન 1 સેકન્ડ, વિધિન 1 મિલિસેકન્ડ તમે જુઓ છો એટલો જ સમય, ત્યારે તમારી જે ઝડપ છે એને આપણે તત્કાલીન વેગ અથવા ઝડપ કહીશું। એની એક નાની વાત આ વિડીયોની અંદર હજી મારે કરવાની છે, તત્કાલીન વેગ v =
डेल्टा टी टेंस टू 0 सरेराश वेग डेल्टा एक्स बाय डेल्टा टी और तफावत ना संदर्भ में मित्रों तुमने समझाने का प्रयत्न करो आ एक टॉपिक तुम्हारे माटे नवो रहेशे तो डेल्टा नी मोटो तफावत दर्शावे छे जो मोटा तफावत माथी मारे नाना तफावत में जावानुं छे એટલે કે મારે એવું નો દર્શાવવું હોય લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 તો હું તત્કાલીન વેગ એને dx / dt વડે દર્શાવું છું આ ડેલ્ટા નું d થઈ ગયું મોટા તફાવત માટે ડેલ્ટા નાના તફાવત માટે સ્મોલ d તફાવત એટલે બાદ તો સમજાવો એ નાનો મને કાપેલું અંતર એ નાનું તો એને અનુરૂપ મને v બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ डेल्टा x by डेल्टा t એનો મિત્રો v = dx / dt આ પ્રમાણે સમજી શકો તો આ થઈ ગઈ આપણી રજૂઆત તત્કાલીન વેગની તત્કાલીન વેગ અથવા ઝડપ આપણે વાત કરી તત્કાલીન વેગ અથવા ઝડપ બંને માટે સામાન્ય રજૂઆતમાં જોઈએ તો જે તે ક્ષણ માટે બંનેના મૂલ્ય સમાન હોય છે જેતે ક્ષણે તત્કાલીન ઝડપ એ તત્કાલીન વેગના માન જેટલી હોય છે કારણ કે આપણે તો શું છે કે ઝડપને આપણે ઝડપનું મૂલ્ય હંમેશા ધન હોય છે એટલે આપણે એને ઋણ દર્શાવી શકતા નથી તો જેતે ક્ષણે તત્કાલીન ઝડપ એ તત્કાલીન વેગના માન એટલે કે માનાંક જેટલી હોય છે તો આ પ્રમાણે આપણે મિત્રો તત્કાલીન વેગ અથવા ઝડપને જોઈ શકીએ છીએ સામાન્ય સંદર્ભમાં હજી નિયમિત ગતિ માટે એક મુદ્દાને અહીંયા લખશું ચલો નિયમિત ગતિ એટલે શું તો કે આગળ આપણે વાત કરી જો કોઈ પદાર્થ નિયત સમયગાળામાં એક સરખું અંતર કાપે તો પદાર્થની તેવી ગતિને નિયમિત ગતિ કહીશું આ નિયમિત ગતિ માટે દરેક ક્ષણે વેગ એટલે કાં તો તમે આગળ ગાડીનું ઉદાહરણ સમજી શકો છો પી સ્થાન પાસે ક્યુ સ્થાન પાસે આર સ્થાન પાસે અથવા મેં તમને ઉદાહરણ આપ્યું છે મિત્રો સ્પીડોમીટરનું ઉદાહરણ તમે સમજી શકો છો સ્પીડોમીટરને અનુરૂપ નિયમિત ગતિ માટે દરેક ક્ષણે વેગ સરેરાશ વેગ જેટલો હોય છે પદાર્થની નિયમિત ગતિની આપણે વાત કરતા હોય ત્યારે આપણે એવું ધ્યાનમાં રાખશું કે પદાર્થનો વેગ નિયમિત ગતિ માટે સરેરાશ વેગ જેટલો હોય છે કેમ તો કે નિયમિત ગતિમાં એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કપાતું હોવાથી ઈ દરેક આખા સમયગાળા માટે જો તમે એને સરેરાશ લેશો ને તો ઈ વેગ સરેરાશ વેગ જેટલો તમને મળી જશે આપણે એક એમસીક્યુના સંદર્ભમાં હવે આપણે વાત કરીએ છીએ નાના નાના કામના મુદ્દાઓની જેને મારે ધ્યાનમાં લેવા છે આ પ્રમાણે આજના આપણા ટોપિકની અંદર બાકી ન રહી જાય તો વ્યવસ્થિત પ્રિપેર કરજો અને હોમવર્કમાં એકવાર લખજો થેન્ક યુ